હું શશી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગતરોજ મકરપુરા રેલવે સ્ટેશન પાસે નવનિર્માણ પામી રહેલા બ્રિજનું એન્જિનિયર અને કામદારની ઘોર બેદરકારીના લીધે સ્લેબ તૂટી ગયો હતો. બ્રિજના ચાલી રહેલા કામગીરી વખતે સ્લેબની પ્લેટો અચાનક ધરાશયી થતાં એક પરિવારને જાનનું જોખમ જોવા મળ્યું હતું. આ એ મુખ્ય માર્ગ છે જ્યારે ફાટક બંધ હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં રાહદારીઓ અને વાહન ચાલકો ઊભા રહેતા હોય છે. જો આ ઘટના ફાટક બંધ થઈ હોત અને ત્યારે બની હોત તો શું પરિણામ આવત તે આપ નિહાળી શકો છો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સ્લેબ એટલા જોરથી પડ્યો હતો કે આસપાસના મકાનમાં રહેતા લોકોની પર પડતા નાની મોટી ઈજાઓ થઈ હતી. આના પડી ગયો અચાનક. પરપસ શું કર તું પરપસ તો પછી હાલ થોડી ખબર પડે. વાત સાંભળો, આ તો સારું છે કે ગેટ, મારી વાત સાંભળો, આ તો સારું છે કે ગેટ ખુલ્લો હતો. ગેટ બંધ હોત, પબ્લિક અહીંયા નીચે હોત તો એ લોકોની હાલત સારું થઈ ગઈ કે કોઈની કોઈની વાગી થયું નહીં. આપણા માટે સારી વસ્તુ છે ને આ બેન. જી, આપ આપનું નામ શું છે ભાઈ? થયું નહીં. આપનું નામ? કન્સ્ટ્રક્શન કંપની શૈશવ પટેલ. શું નામ છે? શૈશવ પટેલ. હા, તમે શું ફરજ નિભાવો છો આગળ? એન્જિનિયર. શું ઘટના ઘટી છે હાલમાં? કઈ નહીં, કામ ચાલુ હતું કોન્ક્રીટનું અને અચાનક કઈ ફોલ્ટના કારણે માલ પેલું શટરિંગ છૂટું પડી ગયું હતું, એના કારણે માલ નીચે ગયું. આ કયા સ્થળ પર ઘટના ઘટી છે? મકરપુરા રેલવે ઓવરબ્રિજ. આપનો પરિચય? શૈશવ પટેલ.